એટલાથી રોકાણા મહેમાનગતિ કરી પછી તો આ તો દ્વારકાનો રાજા હતો, હોનાની નગરીનો ભાગી લેને કાઈ નહીં. એને મોરારીની પાસે કાઈનો માગ્યું સનદન થારી ધારણા. બાપુ આ ભજનની વાત કરું છું, જે આદરમાં હું તમે બેઠા છે ને, આ બાપુએ કોઈ આગળ માગ્યું નથી. આયા જેટલી ગાયનું દૂધ થાય, જેટલી ગાયનું સાસ થાય, બાપુએનો કોઈ દી રૂપિયો લીધો નથી હો. રાજપૂતો ગાયું માટે માથા એકા છે, બલિદાન એકા છે. કદાચ એ સમય આજે વર્તમાન છે આપણો 1947 લોકશાહી નો યુગ છે. હવે માથા તો ન દેવાના હોય, પણ જ્યાં થાય એટલું આપણે યોગદાન તો કરી શકીએ ને. એટલે આ એક પવિત્ર ભૂમિ છે, આ સલાળાની ધરતી છે. અમર આશ્રમને બાપુ તમે અમર કરી દીધો છો, ભજન કરીને અમર કર્યું. નામ છે ને એવા ગુણ છે આયા, આ અમર કરી દીધા. અને એક રૂપિયો લેતા વગર બાપુ, અને આવી જે આખી કોરોનાની મહામારી ગઈ, ડગો હાલવામાં, ડગો બોલવામાં, ડગો ત્રાજવામાં, ડગો ચોલવામાં, અને ડગાની ભરેલી આખી દુનિયા. હવે તો એક તારો ભરો હો મોરારી, એક તારો ભરો હો મોરારી, એક તારો ભરો હો મોરારી. આખું આવું બાપુ જયારે આ માહોલ હતો ને, ત્યારે આ પાદરમાં અમરધામ આશ્રમમાં, આ અમરધામમાં બાપુ એવું અનુક્ષેત્ર આવેલું છે કે જ્યાં સવારથી સાંજ સુધી કેટલાય ગરીબ ગરબાને ખવરાયું છે. બાપુ રામ રટે ને રોટા બટે ઉનુકો બળો સુભાજ. એટલે આ ભૂમિ જે નામ છે એવા જ આ ભૂમિના ગુણ છે. પોતાનો પોરો છે, રજૂ કરે છે પૈસા મૂકીને. એ બધા ભાગશાળી બાપુ કેટલાય બિયર બાર માં મુજરા વાળી ઉપર ઉડાડે છો. કરોડપતિના છોકરા નજર મોહે લાગી તોરે બંગલે ને ઘરે વહી આવો ભાઈ. એ બધા હાજુ કરી લીધું, આપણે રોડ ઉપર સહી વહી જાય છે. આ તો ધર્મ નો નેજો છે, અને ધર્મ ના નેજા જાજા ઉપર રામદેવ પીર મહારાજ સાક્ષાત બેઠો છો. વાલા વાલા મારી ભેળે રહેજો. અને સાહેબ ભજન ની એક પે બે કડીઓ, આમ તો વિષય ભજન તો વિજયભાઈ નો છે, છતાંય આપણે વાલા વાલા કરવા મળ્યા છે. મેં શરૂઆતમાં ફોન પાડ્યો તો કો પાડવા કોઈ આવ્યા નથી. આનંદ કરવો છે આપણે. ત્યારે મને એકાદો પ્રસંગ બાપુ હજી યાદ આવે, સંસ્કૃતિ સભા ડાયરો છે ત્યારે આટલી બધી સંખ્યામાં માતાઓ બહેનો બધા બેઠા છે, ત્યારે મને આ પ્રસંગ બાપુ યાદ થાય. ઘણા બાપુ જૂના એવા પ્રસંગો છે, પણ તમારા જેવા વડીલો સામે વિધવાનો બેઠા હોય ને, તો અંદર બોલો થવા માટે ગળા હાથ કરવી છે. વાતું કરવી કે આહુડા પાડો એટલે બહુ ઘણું છે. સંભો હોય તો હોય ને, મને પ્રસંગ બાપુ યાદ આવે. જો સોનભાઈ માં છે ને મઢડા, સોનભાઈ મારા બાપુ અમીર બાપુ દેવ થઈ ગયા. રણજીતસિંહ આપણું જો પ્રસંગ, સોનભાઈ મારા બાપુ અમીર બાપુ દેવ થઈ ગયા એટલે બધા ખરખર આવતા. અઠારે વર્ષ કારડિયા રાજપૂતથી માંડી રાજપૂતો ક્ષત્રિયો દરબાર હરમારી ભરવાડ આહિર બધા આવતા મેર, બધા માને ખરખર આવે છે. આઈમાં ગંભીર છે ને બેઠા છો. બાપ આયોજન દુનિયાની એવી કઈ દીકરીઓ જેને પાપડનો પડદો ભીનો ન થાય. સોનભાઈ માની વાત કરવા મઢડાની મને ખબર છે વાત. અમીર બાપુ દેવ થઈ ગયા, બધા ખરખર આવે છે, બધાય વણના આગેવાનો બધાય ખરખર માને આવે છે. માનો પાપણનો પડદો ભીનો થઈ ગયો છે. એક દી બીજો દી આઠેક દી બાપુ ગયા, અને ત્યાં તો 80 માથે ચારેક વર્ષ થઈ ગયેલા, 84 વર્ષની ઉંમર. અને સડક 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 ચાંદીના પતરા જેવી દાઢી, રૂની પૂળીઓ જેવા માથાના ઝીણા 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 કેસ કલા, અને ખંભે ખે રહી ગયેલો, પનિયું રહી ગયેલું ખંભે. જાળવા રોવાડતો રોવાડતો ગુઠો હાલ્યો આવે ભાઈ, હો જાળવા રોતા આવે છે. તારા કાગળ ના ગટકા તણી મારા વિહગી નો રહી વાત, કલ મે સડ્યો કાગ દાદુ તારી રસના ખૂટી રાવડા, હો જાળવા રોવાડતો રોવાડતો 84 વર્ષ નો ગુઠો ચાલી ના પતરા દેવી દાઢી લઈ, અને ધીરા 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 ડગલા દેતો દેતો હાલ્યો આવે. સોનબેન ની નજર ગઈ કોણ છે, પણ ત્યાં તો સામે દોડ લીધી આવી માં, ખંભે માથું મૂકી સોનબેન માં રોવે છે રોજ આંબોડે. બાજુમાં પિંગળસિંહભાઈ હતા, બધા વિદ્વાનો હતા, એને કીધું કે આજમાં અઠવાડિયું થઈ ગયું, તમારી પાપડનો પડદો ઝીરો તો અમે જોયો, પણ રહેલો આમડે હિંકા ભરી નહોતા તમને જોયા નથી. આ છે કોણ? અને બાપુ 84 વર્ષની ઉંમરનો ચાંદીના પતરા જેવી દાઢી ખંભે કે રહી ગયેલો, અને જે આવ્યો ને ખરખરે કરવા, એ બાબરાની બાજુનું કીડી કરિયાણા ગામ, અને વિહળ બાપુ જામુંગી એનું નામ.
આજી હો બરા પેલા જેના ઘરે હાથ હંચ હાલે બાપુ કોઈ મહેમાન ગતિ કરવા આવ્યા કોઈ નાતી વાત નથી કે હું તમારા ફળીએ બેઠો બીજાના ફળીએ બેઠો ત્રીજાના ફળીએ જ્યાં બેઠો એની વાતો બતાવીને કરું છું સુકામ એમાં કોઈ દી ચોરી ન હોય ખુશામત કરીને આપણે પૈસા કમાવા નથી જેના ઇતિહાસ છે એ તો ગમે ને બોલા એમાં કોઈ ની હાડાબારી બંધ થોડા કોઈ કરાવી શકે ઇતિહાસ કોઈ ન હોય બાપુ પ્રોગ્રામ તો આપણો બધાનો છે આ હું કદાચ નાગાજન સિસોદિયાની વાત કરું તો થોડા કોઈ મેર 50 જણા બેઠા છે પણ મને એ પાત્ર ને મારે ન્યાય દેવો છે કે ભલે એ ન હોય પણ જેને કર્યું છે એનું બલિદાન તો આપણને સ્વીકારે ને એ બલિદાન ને મારે સલામ કરવી છે એમ હું બીજા પ્રોગ્રામમાં કે ખારડિયાની વાત કરું તો ભલે એમાં ન હોય પણ એ બલિદાન તો બાપુ બલિદાન ને મારે સલામ કરવી છે વ્યક્તિના વખાણ નહીં એની પ્રશંસા નહીં પ્રશંસા કેટલા થી બાપુ હાલે દુનિયા બધી હોશિયાર ખબર પડી જાય ચાઇનાનો પોપ લઈને બેઠા છે કઈ લાંબુ ન હાલે પણ પ્રસંગો છે બાપુ જેને ઇતિહાસમાં બલિદાન દીધા છે પાત્ર ને ન્યાય આપણે જાય એટલે વિહળભાઈ જામગીનું નામ આજથી હો વરા પેલા જેના ઘરે હાથ હંચા આવે સુકામ હાથ હંચા આવે બાપુ મહેમાન આવે ને એ બધે રૂપિયા વાળા ન હોય તેથી ઘોડે ચડી મહેમાન આવતા કોઈ ગરીબ માણા હોય પૈસા વાળા ન હોય લુગડા ફાટેલા હોય ઢોલિયા નાખ્યા હોય ખાટલા નાખ્યા હોય મહેમાન બધો ડાયરો બેઠો એમાં કોઈ ગરીબ માણા મહેમાન થાય તો એને શરમ થાય કે મારી આગળ રૂપિયા નથી મારા લુગડા મેલા છે મારા ફાટેલા કપડા છે તો અમીરભાઈ હામા હાલી અને બીજા દરવાજે લઈ જાય કાપડના તાકા પડે એમાંથી કપડા સાકો ફાડી અને એમાંથી કપડા બનાવી અને પછી આવી અને કેક લ્યો પહેરી લ્યો પધારો પધારો જયરાજભાઈ પધારો અહીંયા બાપુના આમંત્રણને માન આપી જનકસિંહ બાપુ મને વાત કરી કે ત્રણ પેઢીથી આ સંબંધ સેવા અમારે જયરાજસિંહ રાણા અને અમારે એલએમ ઝાલા સાહેબ બે પધાર્યા છે ખૂબ ખૂબ એમને પણ હૃદયથી આવકારું છું કારણ કે એમને મને ફોન ઉપર કીધું જયરાજ છે કે તો અમારા પરિવાર જેવા છે અને એ તો આવવું જ પડે આ ભજનની ભૂમિ છે એટલે આયા તો બધા એમ કા કોણ ગરીબ કોણ અમીર એટલે વિહળભાઈ જામો ગાવા એટલે રહરા આંગળે સંપાઈમાં રોયા છે એટલે હું કહું છું ખંભો હોય ને તો રોવાનું મન થાય આંગળું તો પડે બાકી એમ નામ ખંભા વગર કે આંગળા પડતા નથી હવે આ છેલ્લી વાત આપને કરવી છે મારે આપુ ખાનદાની અને અમીરાજ ક્યાં છુપાડેલી છો આ બેનું બેઠા છે એટલે મને યાદ આવે પોરબંદર જાવ તેથી ખાગેજી નો હજી ડુંગર વિની સાક્ષી પૂરે જો આહા માલધારી ની દીકરી અને વગડામાં ભેગું ચાલતા ચાલતા પોતાનું કામ કરતા કરતા મજૂરી કરતા કરતા પોતાનો ઘણી બીમાર પડ્યો છે દવા દારૂ હાલે છે માંડ 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 ભેળું થાય છે શું કરવું પણ મારાથી બીજું થોડું બોલાય આ પરંપરા હતી આપણી દીકરી એની ચોરીએ ચડતી ને દીદી સામજી ભગત સાતી હોતી નું ઘૂમતો દીકરી તાણથી અને બે બાજુ બાવડું ઝાલી અને ચોરીના માંડવા સુધી એને મૂકવામાં આવતી દીકરીને અને દીકરી આવે ને એટલે સાતી હોતી નું ઘૂમતો તાણ્યો ધીમા 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 ડગલે દીકરી માંડવી આવે અને વિધિ ચાલુ થાય અને ફેરા ફરવાના ચાલુ થાય એ ચાર ફેરા પૂરા થઈ જાય ને ત્યારે કોઈ પૂછે છે કે બેટા લાજ કાઢી છે ઘૂમતો તાણ્યો છે બે હાથે આમ ચુંદડી દબાવી છે એનું કારણ તો અમને કે તેદી ચોરીએ ચડેલી એટલે બીજી દીકરી હતી ને આપણી હોરોટની આપણા સૌરાષ્ટ્રની આપણા ગુજરાતની એ દીકરી જવાબ આપે છે માંડવામાંથી હો ચુંદડી જામ પોતે સાથી મંદિરનો ઘૂમટો તાણ્યો હોય છે મર્યાદા હતી પોતાના બાપની પોતાના ભાઈની પોતાના પિયરની હાહરિયાની અને દીકરી ચોરીએ ચડેલી જવાબ આપે છે સાંભળજો કે પવન આવે ને ચુંદડી ઉડી જાય એની બીક ન હોય મને ચુંદડીનો છેડો બે હાથે એટલા માટે દબાવું છું દાદુ મૂઠી જશે ને એમાં મારા બાપની આબરૂ છે અને જમણી મૂઠી છે ને એમાં હું પરણીને જાઉં છું એની આબરૂ છે અગ્નિની સાક્ષી ફેરા પડું છું અગ્નિની સાક્ષી પ્રતિજ્ઞા કરું છું કે મારા ખોળિયામાં પ્રાણ હોય મારા ખોળિયામાં શ્વાસ હોય ને ત્યાં સુધી ડાબી જમણી મૂઠી એટલી ઉઘાડી નહીં થવા દઉં પ્રતિજ્ઞા કરું છું આવી દીકરી જયારે પરણીને હાહરે જાય ને અને એના સુખે જે દીકરા જન્મે ઈ ડાબા ને જમણા હાથમાં આપણે જમીના કડા આવે કે ઠે 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 કરી અને કડા ભેળા કરી દે બાકી મુની બદના મુ ડાલીન કેરે લીએ નકર આવા દી થાંભળ્યા ને ન્યા છોડો શિવાજી રાણો જન્મે ભાઈ કે વસરા સોલંકી છોડો જન્મે જરા ભાઈ મનહર મુખે માનની જેના ગુણિયલો હોય ગંભીર અરે ઈન સુખે નર નિપજે ઈ તો વંકડ મુછા વીર આ તો મનહર મુખે માનની અન જેના ગુણિયલો હોય ગંભીર જોધાભાઈ તારા બધા ગુનાઓ માફ કરી દઉં અને બે બારવટિયા પકડવામાં આવ્યા 1947 પહેલા ની વાત કરું છું લોકશાહી નતી રાજાશાહી બે બારવટિયા ને પકડી અમરેલી ની કચારી માં હાજર કરી દીધું ગાય મૂળું માણે
આજના જે એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી ધારાસભ્ય જે પબુભા માણેક ઈજ માણેક મૂળુ માણેક અને જોથો માણેક તેથી બેને પકડી અને એટલું કીધું તો કે એકવાર સલામ કરી દે તો તારા ગુના બધાય માફ કરી દઉં મૂળુ માણેક એકવાર સલામ કરી દે એની મૂળુ માણેક અમરેલીની કચારીમાં અંગ્રેજ સરકારને એટલું કહે છે કે એક મૂળુને મૂછે અને બીજો તરવારે તવા તમને ભૂલી આવે માઈક આંગલા ને કોઈ દી મૂળું માણેક સલામ ન કરે અને ઈ મૂળું માણેક જયારે હથિયાર મૂકવા તૈયાર થયા તેથી એની બેન દેવું બેન આડી પડે રાજપૂત કામ આવી જાય દીકરી હાથમાં શમશેર લઈ લે અને એ ધીગાડામાં ઉતરી પડે રણકાજ મરે સુત ભ્રાત મરે નિજ નાથ મરે નવ રોવતી દિશમ ખાયલ ફોજ કો એક કરી તલવાર લઈ રણ ધ્રુજતી થી હાથમાં શમશેર લઈ અને દીકરી ઉભી રહી જાય આવી તો આ દેશની દીકરીઓ છે અને આવી દીકરીઓ આ દેશમાં જન્મીને તે આપણને છત્રપતિ શિવાજી જેવા મહારાણા પ્રતાપ જેવા વસરા સોલંકી જેવા આવા મર્દો આ ભૂમિને આ સંતો આ ભૂમિને ત્યારે આવા સંતો અને આવા મર્દ પુરુષનો આ ત્યારે મળ્યા છે તાળીઓથી વધાવી દે એમને કારણ કે ભાવ છે ને ભાઈ ભાવની કિંમત છે હું કાયમ કહું છું ભાવ વગર દુનિયામાં કઈ નથી આટિયાળા મોટા ભોગને આગળ વડ તેડ્યા નો જાય અને રૂપિયાવાળા બંગલા ઉપર બોર્ડ માર્યો ઘણી વાર બોલતો અંદર આવવાની સખત મનાઈ છે એને કહી દેવું કે રાણો રાણાની રીતે છે તમારા બંગલાની કાંઈ નથી કર્યું ભાઈ